જોઈ છે ભાઈ કોટી કિલા કેવું છે. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા એકદમ હેપી હશો. અને આજે અમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું ભાવભર્યું સ્વાગત છે. તો અમારા નવા બ્લોગની અંદર જો કોઈ નવા હોય તો અમારી આ બ્લોગની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરવાનો. જે નીચે લાલ કલરનું બેન આઇકન છે એને દબાવવાનું ના ભૂલતા, કેમ કે તરત દબાવશો તો તમે અમારું જે બી નવો બ્લોગ હશે એ તમારા સુધી પહોંચી જશે તુરંત. બરોબર, તો આવી ગયા છીએ. આજે જોઈ શકો તમે આ રૂટ, તમે જુઓ બતાવી દીધું છે. અહીંયા આજે સતલાસણા હાઈવે ઉભા છીએ, સામાજિક વિક્રમ મહેસાણા હાઈવે સતલાસણા. તો અહીંયાથી અમે આગળ તમને ફટાફટ લઈ જઈએ અને તારંગા સુધીનો સફર તમને બતાવીએ. ચલો આવી જાય, આજ તમને તારંગા સફર કરીએ. લેટ્સ ગો. જોઈ શકો છો સામે, તમે ગોર કરી શકો છો સામે કઈ કઈ જગ્યાએ શું લાવે છે. આજે તમારા માટે પહાડી બ્લોગ લઈને આવ્યા છીએ, તો આજે તમને મોજ કરાવી દેવાની છે. આવી ગયા છીએ તારંગા ડેમ પર. તો અહીંયા કંઈક અલગ જ મોસમ છે, આખું નેચર તમે જોઈ શકો છો સામે, વાતાવરણ કંઈક અલગ છે, નેચરલ એકદમ. અને એકદમ ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે. તો આજે ફરવાની અને તમને અમે મોજ કરાવી દઈશું, અમારે પણ મોજ કરશું. તો જોઈ શકો સામે, જોઈ શકો સામે કેટલું જોરદાર નેચર દેખ. ગજબ લાગે છે, સામે પણ ગજબ નજારો દેખાય છે. અને ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે. કુદરત ધરતી માતા કેટલા આમ કુદરતી રીતના આમ થોડે એકદમ લીલો 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 છમ દેખાય છે ને. પહાડી વિસ્તાર તો પણ કઈ અલગ જ મુવમેન્ટ છે પહાડી વિસ્તાર ની. ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે અને પહાડી વિસ્તારની મુવમેન્ટ હોય એની મોજ કરતા હોય, ધીરે ધીરે ઝરણા આવી રહ્યા હોય. ઓહો હો, ધીરે ધીરે ઝરણા આવી રહ્યા હોય, નાના નાના અંશુ જેવા ઝરણા આવી રહ્યા હોય ને એનો કંઈક મુવમેન્ટ હોય તો કંઈક અલગ જ ફરવાની મુવમેન્ટ હોય. ઓ આજે તો મોજ કરી નાખી છે.
સામે આવી ગયું છે, જોઈ શકો છો. વેલકમ ટુ તારંગા જૈન જીન સીટ. જોઈ શકો સામે આ અંદર જવાનું કેદ છે. જોઈ શકો છો down they just think they are never little wanna be gangster trying to play hard deep down they just think they are never little wanna be gangster trying to play hard ગાઈઝ, તારંગા ડેમ પર આવી ગયા છીએ અને જોઈ શકો છો કે પાછળનો જે અમે બાર ઊભા છે એમનો પાછળનો તમને લુક બતાવું. જોઈ શકો છો કેવો લુક દેખાય છે બહારની તરફ મંદિરનો. તમે જોઈ શકો છો ગજબ જોઈ શકો તમે. અને ગાઈઝ, તમે કંઈ ગાડી યા બાઇક લઈને આવશો તો પાર્કિંગની કોઈ પ્રોબ્લેમ નથી. પાર્કિંગની સુવિધા જોઈ શકો છો પાછળ આગળ. પાર્કિંગનો કોઈ ઇશ્યુ નથી. ઓલરેડી બધી જ ગાડીઓ પડી છે તો પાર્કિંગનો કોઈ પણ ઇશ્યુ નથી. તો તમારે પાર્કિંગ તે ગાડી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને અમે આવ્યા હતા ગામડે, તો ગામડેથી આજે આવી ગયા છીએ. એમ થઈ ગયું લાવો અમારા વ્યુઅર્સને તારંગા ટેમ્પલ્સ બતાવીએ, ત્યાંના દર્શન કરાવીએ. અને અવનવું આજે વરસાદ ઝરમર આવી રહ્યો હતો તો પહાડી વિસ્તારની પણ તમને એન્જોય કરાવી દઈએ. પહાડી વિસ્તારની અંદર ઝરમર વરસાદ આવતો હોય છે તો કંઈક અલગ મુમેન્ટ હોય છે. તો હું એ કહેવા માગતો કે જે અમારા ભાઈઓ છે જે ખેરાલુથી આવતા હોય તો એમના કરીબન 25-30 કિલોમીટરની રેન્જની અંદર હશે તારંગા. અને જે અમારા કરીબન અમારા ભાઈઓ જે વિસનગરથી આવતા હશે તો એમના કરીબન 40-45 કિલોમીટરની રેન્જને અંતર હશે તારંગા. અને જો અમારા ભાઈ લોકો અંબાજીથી આવતા હશે તો એમને 10-12 કિલોમીટર કે 15 કિલોમીટરની રેન્જની અંદર હશે. અને જે માન લો કે મહેસાણાથી આવે છે એમને 50-60 કિલોમીટરની અંદર રેન્જની અંદર પડશે. અને જે અમારા ભાઈઓ આવે છે અમદાવાદથી એમને કરીબન હશે 160-170 કિલોમીટરની રેન્જની અંદર. બરાબર, તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે આવો, અમે તમને જેટલું બને એટલું કવર કર્યું છે. રસ્તો આવવાનો કિલોમીટર પણ તમને કહી દીધા છે સારું એવું. અત્યારે જે વાતાવરણ છે, જે ફરવાનું જે મોસમ છે, જે વાતાવરણ એકદમ ક્રેઝી છે. તમે જોઈ શકો છો, તમને બહારનો આગળનો ટોટલી નજારો બતાવું છું. જોઈ શકો છો ટોટલી પહાડી વિસ્તાર છે. અને આ જે આગળની સાઈડ છે જુઓ, ખાલી ડુમ્મસ પણ છે, એકદમ ક્રેઝી છે. તો તમે પણ આવો, મોજ કરો. અને જો કોઈ ફોટોશૂટ પણ કરી શકે છે અહીંયા સારું એવું ફોટોશૂટનું પણ. ગાઈઝ, આવ્યા હતા અહીંયા જૈન તીર્થ માટે. અહીંયા વિડીયો શૂટિંગનો વાત કરી હતી પણ અંદર કંઈક એન્ટર નથી વિડીયો શૂટિંગનું, તો માફ કરજો વિડીયો શૂટિંગ નહીં, પણ બહારથી અમે તમને બતાવી દઈએ છીએ. કેમ કે ઇતિહાસ મહત્ત્વ એ છે કે જેટલું બને એટલું કવર કરવાની કોશિશ કરી હતી, પણ અંદર ફોટોશૂટ કરવા નથી દીધો. તો બેશક અમે ફોટો નહીં લીધો, પણ બહારથી અમે તમને બતાવીએ છીએ કે કવર કરીએ એટલું તમારા. ચલો, અહીંયા એક બીજું એવું સારું એવું પ્લેસ છે જ્યાં લગ્ન પ્રસંગ હોય છે, ત્યાંના ફોટો વગેરે લે છે બધા. તો એ જગ્યા આજે અમે તમને
ચલો તો ત્યાં જવાનો પ્રયાસ કરીએ. ભાવેશભાઈ બંને નીકળી ગયા છીએ, તો જોઈ શકો ત્યાંનું ટોટલી તમને નજારો બતાવીએ. જોઈ શકો તમે અહીંયાથી નજારો જોઈ શકો તમે, કેવો જોરદાર દેખાય. સામે દેખાય છે નાનું ઊંઠું મંદિર છે, અને અહીંયા ફોટોશૂટ જોઈ શકો. તમે અહીંયા ફોટોશૂટ કરવા પણ આવી શકો છો. જોઈ શકો કેવો જોરદાર મુમેન્ટ છે અહીંની નજારો, પણ વાતાવરણ એકદમ. જો ભાવેશભાઈને બંને આવી ગયા છીએ, વાતાવરણ કેટલું જોરદાર છે, એકદમ ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. અને તમને બતાવીએ મોર, જુઓ જોઈ શકો સામે મોર કેવો કળામાં ખીલેલો છે, જોઈ શકો તમે. એ ગાઈઝ જુઓ છે, ઉપર સુધી આવી ગયા છીએ અને જોઈ શકો છો તમને કેટલો જોરદાર લુક લાગે છે અહીંયાથી. જુઓ નજારો, જુઓ બેક સાઈડનો નજારો તમને હું બતાવું છું. હવે અહીંયાથી જોરદાર જેવો નજારો દેખાય છે જુઓ તમે, અને ફોટોશૂટ પણ બહુ જોરદાર થઈ શકે એવું છે. તો તમે પણ આવો અને ફોટોશૂટ જો કોઈને કરવો હોય એ પણ આવી શકે છે, ફોટોશૂટ વગેરે જે બી. એકદમ ઇમેઝિંગ છે નજારો. નીચે તળાવ પણ દેખાઈ રહ્યું છે જોરદાર, જુઓ તમે દૂર દૂરનો એરિયા એકદમ જોરદાર ક્લીન, એકદમ કુદરતી રીતે સૌંદર્ય શિક્ષણ જુઓ ખાલી. અને આ વરસાદનો માહોલ હોય એ વખતે તો કંઈક અલગ જ મુમેન્ટ હોય. ટોટલી આનો નજારો આજે તમને બતાવશું, ઉપર પણ લઈ જશું. આવી જાઓ ફટાફટ અમારી જોડે, મોજ કરો. તમે પહાડી વિસ્તાર છે, જોરદાર. ભાવેશભાઈ બતાવી દો આપણા વ્યૂઅર્સ ને અહીંયાથી ગજબ નજારો. જોઈ શકો છો કોટી શિલા કેવું છે, જોવા ખાલી ઉપર ચડવા. તમે એન્જોય કરાવી દીધો છે શિલા. શું સ્ટેક સુધી જવાનું છે આજે તમને, ત્યાંનો ઉપરનો નજારો બતાવીએ. વરસાદ આવી રહ્યો છે જમાગણમાં. કોટિસ્તા સામે જોઈ શકો એ બંદર. અહીંયાથી જૈન મંદિર જેવું જોરદાર દેખાય છે.
સ્ટોપ મુમેન્ટ ઉપર છે. જુઓ સ્ટોપ. ગાઈઝ આવ્યા હતા તો જેટલું બને એટલું અમે તમારા માટે કવર કર્યું છે. અને અમારી આ મહેસાણા દેશી બ્લોગની ચેનલમાં જો કોઈ નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. અને જે સબસ્ક્રાઈબ કરો તો નીચેવાળું લાલ કલરનું બટન છે એને દબાવી દો, કેમ કે આવા બધા અવનવા સારા એવા ધાર્મિક એવા કોમેડી વગેરે ધાર્મિક સારા એવા બ્લોગો અમારા તમારી જોડે તરત આવી જાય. તો ચલો અમે તમને મુમેન્ટ કરાવી દીધું છે ટોટલી સફર, અને ઉપર પણ ટોટલી સફર તમને કરાવી દીધું છે. તો આવું બધું અવનવું સારું એવું જોવાનું લાગે.